हेलो एवरीवन, स्टैंडर्ड 9 चैप्टर नंबर 30 गड़वैया। लेखक छे नाना भाई चेपलिया। तेमनो जन्म 11/11/1938 ना थयो हतो। तेमनो मृत्यु 25/11/2013 ना थयो हतो। बराबर, आ गड़वैया जे गद्य जे छे तेनो ए साहित्यनो प्रकार कयो छे? तो शुं आवे? रेखा चित्र। बराबर, तो आपणे आ जे चेप्टरना केटला क्वेश्चन आन्सर्स, बराबर, खाली जग्या छे, राइट रॉन्ग छे, ग्रामर छे, ए बधुं आपणे आजे जोईशुं। बराबर, तो क्वेश्चन आन्सरमां पहेलुं के गाम लोको आजे पण करुणाशंकर मास्तरने केम भूल्या न હતા? તો કેમ ભૂલ્યા ન હતા? તો શું આવે જવાબમાં? કે કરુણાશંકર માસ્તર એમ કે પોતાનો એમ કે એક માસનો જે પગાર જે હતો ને એ ભવાયા એટલે કે નાયકને એમ કે આપીને બીજા દિવસની એમ કે આખી રમત એમ કે બંધ કરાવી હતી, જેથી બાળકો તે રમતોનું અનુકરણ ન કરે। માસ્તરે આખા માસનો પગાર ગામના બાળકોના સંસ્કાર રક્ષણ માટે અર્પણ કરીને એમ કે છાસ રોટલો અને મીઠાની કાકરી ખાઈને મહિનો કાઢ્યો હતો। તો આવા માસ્તરને ગામ લોકો કેમ ન ભૂલે? મતલબ ભૂલે જ નહીં। બરાબર, તો નેક્સ્ટ કે કરુણાશંકર માસ્તર એમ કે ભવાયાની રમત શા માટે બંધ રખાવી હતી? કરુણાશંકર માસ્તર એમ કે ભવાયાની જે રમત જે હતી એ શા માટે બંધ કરાવી હતી? તો શું લખી શકાય? કે ભવાયાની રમતમાં ગણેશ વંદના પછી લોકરંજનના નામે વિયર્થી એમ કે વાણીનું ગાણ એમ કે શરૂ થયું। બાળકોમાં તેના કુસંસ્કારો ન પડે તે માટે કરુણાશંકર માસ્તરે પોતાનો એક માસનો પગાર આપી દઈને રમત એમ કે બંધ કરાવી હતી। બરાબર, નેક્સ્ટ જોઈએ કે ગડવૈયા ગદ્યના લેખકનું નામ જણાવો। તો શું આવે? નાનાભાઈ ચેપલિયા। કરુણાશંકર કયા ગામની પ્રાથમિક શાળાના આદર્શ શિક્ષક હતા? તો કયા ગામની? ગંભીરા ગામની। બરાબર, નેક્સ્ટ કરુણાશંકર માસ્તરે કોની રમત બંધ રખાવી હતી? તો કોની રમત બંધ રખાવી હતી? તો ભવાયાની રમત રખાવી હતી। બરાબર, પછી પૂછાય ખાલી જગ્યા તરીકે કે કરુણાશંકર માસ્તર ખાલી જગ્યા શિક્ષક હતા? તો શું આવે? એક આદર્શ શિક્ષક હતા। બરાબર, નંબર નેક્સ્ટ કે કરુણાશંકર માસ્તર શું આવે? કે કરુણાશંકર માસ્તરે ખાલી જગ્યા માસનો પગાર આપી દઈને ભવાયાની રમત બંધ રખાવી, તો કેટલો? એક માસનો। બરાબર, એક માસ। નેક્સ્ટ, કરુણાશંકર માસ્તરે ખાલી જગ્યા પગાર આપી દીધો, તો કયો? 12 રૂપિયા પગાર આપી દીધો હતો। બરાબર, નેક્સ્ટ કે ગંભીરા ગામ અરવલ્લી જિલ્લામાં આવેલું છે। ગંભીરા ગામ અરવલ્લી એમ કે જિલ્લામાં આવેલું છે, તો કયા જિલ્લામાં આવેલું છે ગંભીરા ગામ? બોલો, સ્ટાર્ટિંગમાં સમજાવ્યું હતું ક્યાંનું? ખેડા જિલ્લાનું। બરાબર, તો અમરેલી ગામ આવે ના આવે? તો આ વાક્ય કેવું કહેવાય, સાચું કે ખોટું? ખોટું। બરાબર, નેક્સ્ટ કે ભવાયા લોકરંજનના નામે વિયર્થી એમ કે વાણીનો ઉપયોગ કરે છે। જો ભવાયા લોકરંજનના નામે વિયર્થી વાણીનો એમ કે શું કરે છે? ઉપયોગ કરે છે। તો આ વાક્ય સાચું કે ખોટું? સાચું। બરાબર, નેક્સ્ટ કે કરુણાશંકર માસ્તરને જમતા રસોઈમાં એમ કે સ્વાદ ન આવ્યો, સાચું કે ખોટું? સાચું। બરાબર, કરુણાશંકર માસ્તરને વિદ્યાર્થીઓની ચિંતા ન થતી હતી, આ વિધાન સાચું કે ખોટું? ખોટું। કેમ? એ તો હંમેશા ચિંતા કરતા ને કરતા જ હતા, એટલે આજે પણ એમ કે આ કરુણાશંકર માસ્તરને ગામ લોકો એમ કે યાદ કરે છે। બરાબર, રાઈટ, ઓકે। નેક્સ્ટ, કોણ બોલે છે તે જણાવવાનું છે। બરાબર, અરે એવું અજુકતું મારાથી કેમ બોલાય? તો
તો શું આવે આ વાક્ય કરુણાશંકર માસ્તર બોલે છે બરાબર નેક્સ્ટ ગામ હોય ત્યાં ભવાયા આવે એની ઉપાધિ આપણે કરવાની તો આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય કરુણાશંકરના પત્ની બોલે છે બરાબર નેક્સ્ટ પેટ માટે સૌને હસાવવા પડે શું કોણ બોલે છે આ વાક્ય મુખ્ય નાયક બોલે છે બરાબર ખ્યાલ આવી ગયો બધાને ઓકે તો નેક્સ્ટ જોવાનું છે આપણે કેટલું ગ્રામર બરાબર ગ્રામર જોવાનું છે હેડિંગ આપવાનું છે નોટબુકમાં સાથે સાથે સમાનાર્થી શબ્દ લખો શું છે સમાનાર્થી શબ્દ લખો નંબર 1 ઉની ઉની એટલે કે ગરમ બરાબર ઉની એટલે કે ગરમ નેક્સ્ટ ઉપાધિ ઉપાધિને આપણે શું કહીએ બીજો સમાનાર્થ જણ આમ કહેવાય તેને શું કહેવાય ચિંતા કોઈની તમે ચિંતા કરતા હોય તેને શું કહેવાય ઉપાધિ કરી કહેવાય કે આ વ્યક્તિ પ્રત્યેની તમે એમ કે ઉપાધિ લીધી કહેવાય એટલે કે ચિંતા કરી કહેવાય નેક્સ્ટ અજુક્તુ અજુક્તુનો બીજો સમાનાર્થી શબ્દ કયો થાય અઘટી એટલે કે અઘટી બરાબર નેક્સ્ટ બાઘો એટલે કે શું કહેવાય એનો સમાનાર્થ મૂઢ બાઘો કે આ વ્યક્તિ બાગમાં બાગો છે મૂઢમાં મૂઢ છે એમ કે એને કશી ખબર જ નથી પડતી બરાબર એ રીતનું હોય તો શું કહેવાય બાગો શું કહે છે બાગોને સમાનાર્થ શું છે એનો મૂઢ બરાબર ઓકે નેક્સ્ટ હેડિંગ આપવાનું છે વિરોધી શબ્દ લખો બરાબર ખાસ યાદ રાખવાનું રિપીટ કરતી રહું છું વારે ને ઘડીએ કે જ્યારે વિરુદ્ધાર્થી શબ્દ લખો ત્યારે ક્રોસ લાઈન જ કરવાની છે ડેશ કરશો તો જવાબ ભલે સાચો લખ્યો હશે તો પણ જવાબ તમારો શું કહેવાશે ખોટો બરાબર તો અહીંયા ફર્સ્ટ નંબર શું છે ઉનું ઉનું એટલે કે ટાઢું બરાબર નેક્સ્ટ સત્ય સત્ય એટલે કે અસત્ય નેક્સ્ટ ભાગો એટલે કે ચપળ ચપળ વિદ્યાર્થી હોય છે ને એની વાત એટલે કે હોશિયાર ભાગો એટલે કે ચપળ એનું ઓપોઝિટ શું થાય ચપળ નેક્સ્ટ નિશ્ચિત નિશ્ચિત એટલે કે અનિશ્ચિત આ નિશ્ચિત સમય પર એમ કે આવે છે અને પેલો અનિશ્ચિત સમયમાં એમ કે આવે છે એનો કોઈ સમય નિશ્ચિત છે જ નહીં એટલે શું કહેવાય અનિશ્ચિત નિશ્ચિતનું ઓપોઝિટ શું થાય છે અનિશ્ચિત બરાબર નેક્સ્ટ હેડિંગ આપવાનું છે કે રૂઢિપ્રયોગના અર્થ લખો રૂઢિપ્રયોગના અર્થ લખો નંબર 1 પાણી ફરી વળવું આને કહે કે મારા પણ કે પાણી ફરી નાખ્યું આમ ઘણા લોકો કે આ શબ્દ વાપરતા હોય છે તેનો અર્થ શું કહેવા માંગે છે મહેનત નકામી જવી એટલે કે મારી મહેનત એમ કે નકામી કરી નાખી આણે બરાબર એટલે શું કહેવાય પહેલું છે કે પાણી ફરી વળવું તો એનો અર્થ શું થાય મહેનત નકામી જવી બરાબર નેક્સ્ટ જીવ પાળવો તમે તમારી કોઈ વ્યક્તિ હોય તમને ગમતી પ્રિયમાં પ્રિય હોય કોઈ વસ્તુ તૂટી ગઈ હોય તો તમે એ વસ્તુ પ્રત્યે પણ એમ એકદમ જીવ પાળો કોઈ તોડી દે ને તો શું થાય જીવ પાળો બરાબર તો એ જીવ પાળવો તેનો અર્થ શું થાય ચિંતા કરી કહેવાય એટલે ચિંતા કરવી બરાબર તો એ વસ્તુ માટે તમે એમને શું કર્યું કહેવાય ચિંતા કરી કહેવાય તમારી એ વસ્તુ તૂટી ગઈ એ રીતે બરાબર એટલે કે બીજો જે રૂઢિપ્રયોગ છે શું છે જીવ બાળવો એટલે કે ચિંતા કરવી બરાબર નેક્સ્ટ હેડિંગ આપવાનું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો બરાબર તો નંબર 1 મેળા મારતા ગીતો શું છે મેળા મારતા ગીતો એટલે શું કહેવાય છે ફટાણા શું કહેવાય એને ફટાણા કે એકબીજા પ્રત્યે શું કરે મેળાને મેળા જ મારતા હોય કે તું આવી ફલાણી આવી ધીનું આવી એ રીતે કે મેળા મારે તેને શું કહેવાય ફટાણા બરાબર નેક્સ્ટ એક શબ્દના બે અર્થવાળી એક જ શબ્દના પણ બે અર્થવાળી તેને શું કહેવાય છે દ્વિઅર્થી દ્વિઅર્થી બરાબર આ ખાસ અંકે ધ્યાન રાખવાનું છે ઓકે હવે આપણે એમ કે જોઈએ જો આ જે ગ્રામર જોયું કેટલા ક્વેશ્ચન આન્સર જોયા ફરીથી રિપીટ આપણે કરી લઈએ એક શોર્ટ એન્ડ સ્વીટમાં બરાબર કે આખા ચેપ્ટરનો સારાંશ કઈ રીતે તમે લખી શકો કહેવાય ને તો એક પૂછાય કે કરુણાશંકર ચલો કરુણાશંકર માસ્તર વિશે તમે એમ કે એમના વિશેનું એમ કે
आलेखन करो अथवा तो चरित्र एमना विषे लखो। क्वेश्चन पूछाय के करुणाशंकर मास्तर चरित्र जणावो, बराबर तो लखाय के करुणाशंकर मास्तर खेड़ा जिल्लाना गंभीरा गामनी प्राथमिक शाळामां शिक्षक हता, पण केवा शिक्षक? आदर्श शिक्षक हता। शाळाना विद्यार्थीओ सारू भणे, तेनी तेओ साथे तेओ संस्कारी बने अने तेनु ते विशेष एम के ध्याने शुं करता हता? राखता हता। तेमनो शाळाए जवानो समय निश्चित रहेतो हतो, परंतु शाळाएथी आवानो समय अनिश्चित एम के रहेतो हतो, एम के कोई समय एम के रहेतो न हतो। तेमा एटले के तेमना रामायण महाभारतना पात्रो शाळामां एम के मालता होय। तेमनी शाळानुं बाळक असत्य तो क्यारे न बोले अने अपशब्द पण क्यारे न बोले। गाममां भवाया आव्या त्यारे शुं कर्युं हतुं? के लोकरंजन नामे एम के लोको घी अने के वाणीनो प्रवाह एम के लोको वह्या वहाव्यो हतो। त्यारे करुणाशंकर मास्तरे एम के चिंता व्यक्त करी के आ भवायाना कारणे एम के मारा एम के बाळकोमां कुसंस्कार पड़े ते एमने चिंता थवा लागी। तेमणे आ भवायाना नायकने शुं कर्यो? पोतानो एम के मासिक एम के आखो पगार पेला 12 रूपया जे हता ए एम के नायक मुख्य नायकने आपी दीधा अने बीजा दिवसनो खेल शुं कर्यो? बंद रखाव्यो हतो। आम करुणाशंकर मास्तर बाळकनुं एम के जीवन घडतर एक करनारा एम के साचा आदर्श शिक्षक हता, बराबर। आ एम के तेमनुं शुं थयुं? एक एमनुं चरित्र थयुं के केवा हता, बराबर। ओके तो आज ध्यान राखवानुं छे, चेप्टर एकदम सरस रीते तमे याद राखशो ने, पण ए याद क्यारे रहेशे? ज्यारे आखुं चेप्टर वाँचेलुं हशे तो ज। जो आखुं चेप्टर वाँचेलुं हशे तो गमे ते रीते पण क्वेश्चन पूछाशे तो तमने एना आन्सर लखता आवडशे। ओके तो खास ध्यान राखवानुं के जेटलुं पण लखाव्युं छे ए बधुं ज रिवाइज करी नाखवानुं छे, बराबर, अने साथे साथे लखी लखीने प्रेक्टिस करी लेवानी छे। ओके थैंक यू।